मित्रों आप YouTube चैनल गुजरात न्यूज में मित्रों चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर पास बेल आइकोन से प्रेस करवा भूलता नहीं। गुजरात ना तमाम समाचार तमने गुजरात न्यूज में मिलशे तो बने एटलू वीडियो ने शेयर करजो, चैनल ने सब्सक्राइब करजो। स्टेटिस्टिक ऑफिसर की जगहों में भर्ती बहार पड़ चुकी है, उम्मीदवारों ने मिलशे 48,000 सुधीनों पगार। तमारे कई रीते अरजी करवानी छे तेम जोई शको छो। RPSC आंकड़ा अधिकारी एनी भर्ती मित्रों माटे जाहेरनामुं बहार पड्युं छे। रस धरावता उम्मीदवारोए आ पोस्ट माटे 15 सप्टेम्बर 2023 થી 14 સપ્ટેમ્બર 2023 સુધી અરજી સબમિટ કરી શકે છે। RPSC ની સત્તાવાર વેબસાઇટ તમે જોઈ શકો છો, દ્વારા અરજી કરવાની તમારે ત્યાં જ રહેશે। અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાનું છે કે ફક્ત તે જ ફોર્મ માન્ય ગણાશે જે નિયમો અનુસાર ભરવામાં આવશે, અયોગ્ય ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં। મિત્રો આયોગે કુલ 72 જગ્યાઓ પર ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસે અરજી મંગાવી છે, તો ઉમેદવારો ભરતીની જાહેરાત ધ્યાને વાંચી અરજી કરી શકે છે। ચાલો જાણીએ અરજી કરવા માટે લાયકાત મંગાવવામાં આવી છે અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે। આ લાયકાત હોવી જોઈએ, ઉમેદવારો પાસે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અથવા ગણિતમાં ઓછામાં ઓછું બીજા વર્ગની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે તમે RPSC દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન ચકાસી શકો છો। મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારોની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 1 જાન્યુઆરી 2024 થી ઉમેદવારની વયમર્યાદા ગણતરી કરવામાં આવશે। વાત કરીએ તો અરજી ફી વિશે તો OBC જનરલ કેટેગરીના ઉમેદવારોને 600 રૂપિયા, જ્યારે SC ST ઉમેદવારોને 400 રૂપિયા ફી ચૂકવવાની રહેશે। તમારી અરજી કઈ રીતે કરવાની છે તે તમે જોઈ શકો છો મિત્રો, તમે વહેલી તકે અરજી કરી શકો છો। મળીએ મિત્રો નવા વિડીયોમાં, વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા